વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા વેચાણકર્તાની ફરજો અને જવાબદારીઓ વિશે થોડું સમજીશું. તો તેના સંબંધિત આપણે થોડું જ્ઞાન મેળવી લઈએ. પહેલા તો કે વેચાણકર્તા એક ખાસ પ્રકારની વેપાર લાઇનને માટે જવાબદાર છે. દાખલા તરીકે ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં પુરુષોના પોશાકો, સ્ત્રીઓના પોશાકો, બાળકોના પોશાકો વગેરે માટે વેચાણકર્તાઓ હોય છે. વેચાણકર્તાઓની મૂળભૂત ફરજોને ચાર વિભાગમાં વહેંચી શકાય છે. તો કે એમાં પહેલું છે આયોજન, બીજું છે માર્ગદર્શન, ત્રીજું છે સંકલન અને ચોથું છે અંકુશ, એટલે કે નિયમન. તો હવે આપણે એમાં પહેલું જોઈએ આયોજન. તો કે વેચાણકર્તા સીધી રીતે માલની ખરીદીમાં સંકલન નથી હોતો, છતાં તેઓ પોલિસી બનાવે છે એવા ક્ષેત્રમાં જેમાં તેઓ જવાબદાર હોય છે. એટલે કે વેચાણકર્તા છે તે પોતાના માલને વ્યવસ્થિત પહેલા તો આયોજન કરે છે. પછી બીજું છે માર્ગદર્શન. તો કે વેચાણકર્તાનું એ મહત્વનું કાર્ય છે કે તે ગ્રાહકને માર્ગદર્શન અને તાલીમ જરૂર પડશે ત્યારે આપશે. એટલે કે કોઈ પણ ગ્રાહક હોય છે તો તે વેચાણકર્તા હોય છે તે ગ્રાહકને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. કોઈ પણ વસ્તુ વિશે કે કોઈ પણ તે માલ ખરીદી છે તેના વિશે તેને માર્ગદર્શન પૂરું પાડશે. નિષ્ઠા અને કારીગરીને પ્રેરવી એ ખરીદારના સંદર્ભમાં જરૂરી છે. હવે આપણે જોઈએ સંકલન. સામાન્ય રીતે વેચાણકર્તાઓ એક કરતા વધુ ગ્રાહકોની કામગીરીનું નિરીક્ષણ કરે છે. એટલે કે તેની દુકાનમાં જે કોઈ વેચતા હોય તેની ઉપર વેચાણકર્તા છે એ બધા ઉપર નિરીક્ષણ રાખે છે, પોતાનું ધ્યાન રાખે છે. તેથી સ્ટોરની પ્રતિષ્ઠા સાથે અને ખરીદનાર એક ખરીદેલી અન્ય પેદાશો સાથે તે કેવી રીતે સંબંધ બેસતું છે તેનું સંકલન કરવાની જરૂર છે. પછી છે અંકુશ. તો કે વેપારની કામગીરીનું મૂલ્યાંકન જ નહીં પરંતુ ગ્રાહકની કામગીરી તથા વર્તન એ વેપારના મેનેજરની જોબ છે. ખરીદીની કારીગરી ચોખ્ખા વેચાણના પાયા પર મૂલવશે. સાંકેતિક ટકાવારી, નીચી ટકાવારી અને નિશાની, ગ્રોસ માર્જિન ટકાવારી અને સ્ટોકની મેળવણી, અંકુશો પૂરા પાડવા અને ઊંચી કામગીરીના પરિણામો નિભાવવા પણ જરૂરી છે.